નમસ્કાર મિત્રો એજ્યુકેશન અને ન્યૂઝમાં આપણું ફરીવાર સ્વાગત છે ડી એચ એસ નવસારી દ્વારા ભરતી આવી છે એટલે કે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સિક્યુરિટી દ્વારા નવસારી જિલ્લાની અંદર ભરતી આવી છે જેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ લિમિટ કઈ રીતે અપ્લાય કરવાનું બધી જ માહિતી આ વિડીયોની અંદર આપીશું અંત સુધી બન્યા રહેજો જેની પહેલાં તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી કેમ કેમકે કોઈપણ એટ ટુ જેટ ભરતીની માહિતી તમને આ ચેનલ પર તરત જ મળી જશે ચાલો આપણે નોટિફિકેશન દ્વારા જોઈએ મિત્રો આ રહી નોટિફિકેશન જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ જ્યાંથી જઈ તમે પણ સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અહીંયા આગળ આપેલ છે જાહેરાત ક્રમાંક બે હજાર ત્રેવીસ બાવીસ કરાર આધારિત જગ્યાની ભરતી અંગે જાહેરાત જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત નવસારી દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નવસારી જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફ જગ્યાનો તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારે ભરવા તથા તેમની પ્રતિક પ્રતિક્ષા યાદી બનાવવા સદર જાહેરાત આપવામાં આવેલ છે અને માન્ય લાયકાત ધરાવતું ઉમેરવાદો તારીખ ઇમ્પોર્ટન્ટ તારીખ ખાસ ધ્યાન રાખજો કે એકવીસ બાર બે હજાર બાવીસથી એકત્રીસ બાર બે હજાર બાવીસ સુધી આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક અહીંયા આગળ આપેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર પણ હું આપી દઈશ સાથે જઈ તમે ઓનલાઈન અરજી કરી શકો છો અહીંયા આગળ જોઈ લઈએ તો તમારું પોસ્ટનું નામ છે સિક્લે સેલ્થ કાઉન્સિલર કુલ જગ્યા એક પોસ્ટ પર ભરતી આવી છે અહીંયા આગળ તમારી શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન ફિઝિયોલોજી અથવા એમ એસ કરેલું હોવું જોઈએ અથવા તમારી ટ્રેન્ડ ઇન કાઉન્સિલર વિથ ટુ ઇયર એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ કાઉન્સિલિંગ સર્વિસ એટલે કે કાઉન્સિલિંગ સર્વિસની અંદર તમારો ટુ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તમારી પાસે બેઝિક કોમ્પ્યુટર કોર્સ પણ હોવું જરૂરી છે તમારી ઉંમર ચાલીસ વર્ષથી વધારે હોવી ન જોઈએ તમારો પગાર ધોરણ અહીંયા આગળ માસિક વેતન રહેશે સોળ હજાર રૂપિયા તમારો પગાર ધોરણ રહેશે શરતો અને નિયમ અહીંયા આગળ આપણે થોડા જોઈ લઈએ તો ઉમેરવાદ ફક્ત અહીંયા આગળ આપણે વેબસાઇટ જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ જ્યાંથી જઈ તમે ઓનલાઈન અરજી કરી શકો છો અહીંયા આગળ ખાસ લખેલ છે કે કોઈ પણ પોસ્ટ અથવા સાદી ટપાલ દ્વારા ઓનલાઈન શીખવામાં સોરી અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે ને અહીંયા આગળ એક બીજી શરત છે કે ડોક્યુમેન્ટની કોપી સ્વસ્થ અને એક સારી ક્વૉલિટીની અપલોડ કરવાની રહેશે અધૂરી વિગતો અમારી અરજીને અમાન્ય ગણાશે પછી ઉમેરવાદ એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં તમારી એક જ અરજી સ્વીકારવામાં આવશે અને ખાસ અગત્યની કે અરજીની જે છેલ્લી તારીખ છે ત્યારથી તમારી વયમર્યાદા ગણવામાં આવશે એટલે કે એકત્રીસ બાર બે હજાર બાવીસ એટલે કે બે હજાર બાવીસના અંત સુધી તમારે જો ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમે અપ્લાય કરી શકતા નથી પણ ચાલીસ વર્ષની અંદર છો તમે બે હજાર બાવીસ સુધી તો તમે અપ્લાય કરી શકો છો અહીંયા આગળ લખેલું છે કે જે એજ લિમિટનો ઇશ્યુ છે તે તારીખ એકત્રીસ બાર બે હજાર બાવીસ સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે છેલ્લી તારીખ સુધી તમારી એજ એજ ઉંમર ગણાશે આ જગ્યાઓ ફક્ત અગિયાર માસના કરાર આધારિત છે અગિયાર માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે અને કાયમી ધોરણે માટેનો હક દાવો કરી શકાશે નહીં તો તમે જોઈ શકો છો કે આ પોસ્ટ એટલે કે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે નવસારી જિલ્લા દ્વારા જેની અંદર તમે અહીં આગળ જિલ્લા પંચાયત નવસારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા આરોગ્ય સોસાયટી એટલે કે તમે અહીંયા આગળ સહી પણ જોઈ શકો છો અને તારીખ પણ તમે અહીંયા આગળ જોઈ શકો છો તો તો આ તો વિડીયો નવસારી જિલ્લાની અંદર ડી એચ એસની અંદર ભરતી આવી એટલે કે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સિક્યુરિટરી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે અને કોઈપણ સરકારી નોકરીના વિડીયા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દો જેથી કોઈ પણ ભરતી બહાર પડે તો તમને તરત જ તેનો ખ્યાલ આવી જાય અને જો તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન ફૂલફિલ કરતા હો તમે અપ્લાય કરી અને જરૂર તમારું સપનું પૂર્ણ કરી શકો છો થેન્ક યુ સો